નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇન્ડિયા ઇનબોક્સ. આજે આપણે જોઈશું 19 ફેબ્રુઆરી 2020ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ અને તેના ફેક્ટ્સની ડિટેલ્સમાં ચર્ચા કરીશું. તે પહેલાં જે મિત્રો અમારી ચેનલ પર નવા હોય તે અમારી ચેનલ ઇન્ડિયા ઇનબોક્સને સબસ્ક્રાઈબ કરો, જેથી ડેલી મોર્નિંગમાં આપને કરંટ અફેર્સના વિડીયો મળતા રહે. તો ચર્ચાને આગળ વધારીએ. આજનો સૌ પ્રથમ પ્રશ્ન છે મિત્રો, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ક્યાં યોજાશે? નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ક્યાં યોજાશે? તો મિત્રો, સાચો જવાબ છે ગુજરાતના અમદાવાદ ખાતે આ ટ્રમ્પ કાર્યક્રમ યોજાવાનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની 2 દિવસીય યાત્રા ઉપર છે, જે દરમિયાન જેઓ અમદાવાદમાં સરદાર પટેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ક્રિકેટ સ્ટેડિયમ કે જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, તેનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને સંયુક્ત રીતે કરશે. તે દિવસ દરમિયાન તેઓ અમદાવાદમાં 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે અને ત્યાર પછી તે ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને પોતાના 2 દિવસના મુલાકાતે તેઓ ભારતમાં 24 ફેબ્રુઆરી આવવાના છે. તો આ કાર્યક્રમનું નામ શું રાખવામાં આવ્યું છે? નમસ્તે ટ્રમ્પ. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તાજેતરમાં વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો, સાચો જવાબ છે 15 ફેબ્રુઆરીએ. 15 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિન દિવસ મનાવવામાં આવ્યો છે. આ વિશ્વ પેંગોલિન દિવસ છે એ આમ ફિક્સ ડેટ નથી, પરંતુ ફેબ્રુઆરીના 3રા શનિવારે મનાવવામાં આવે છે. તો આ વર્ષે ફેબ્રુઆરીનો 3રો શનિવાર 15 ફેબ્રુઆરી આવ્યો હોવાથી આ વિશ્વ પેંગોલિન દિવસ એ તે દિવસે મનાવવામાં આવ્યો છે. તો મિત્રો, આ તેનો ઉદ્દેશ શું છે? તો જે વિશ્વની અંદર જ્યાં પેંગોલિન નામની પ્રજાતિની પ્રાણી છે તેની લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અને તેના સંરક્ષણ માટે આ યુનાઇટેડ નેશન્સ દ્વારા આ વિશ્વ પેંગોલિન દિવસ મનાવવામાં આવે છે. તો મિત્રો, આ દિવસની વાત કરવામાં આવી છે. તો ફેબ્રુઆરી મહિનાની અંદર જે ઇમ્પોર્ટન્ટ દિવસ આવે છે તેને આપણે સિક્વન્સમાં જોઈ લઈએ, જેથી તમને રિવિઝન થઈ જાય. આપણે અગાઉના વિડીયોમાં તેની ડિસ્કશન કરી ચૂક્યા છીએ. તો મિત્રો, સૌપ્રથમ છે 2 ફેબ્રુઆરીએ. બીજી ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ આવ્યો હતો. 4 ફેબ્રુઆરીએ નેશનલ કેન્સર દિવસ હતો, એટલે રાષ્ટ્રીય કેન્સર દિવસ. 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ હતો. 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ હતો, એટલે કે વર્લ્ડ પલ્સિસ ડે. 11 ફેબ્રુઆરીએ વિશ્વ યુનાની દિવસ અને 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો છે. અને આજે 15 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિન દિવસ મનાવવામાં આવ્યો છે. ઓકે મિત્રો, વધુ અપડેટ માટે આપ અમારી ટેલિગ્રામ ચેનલ ઇન્ડિયા ઇનબોક્સ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, જ્યાં તમને કરંટ અફેર્સના ડેલી વિડીયોની PDF ફાઇલ તેમજ વધુ કરંટ અફેર્સનું મટીરિયલ ત્યાં ઉપલબ્ધ રહેશે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં બાયો એશિયા સમિટ 2020નો પ્રારંભ ક્યાં થયો છે? બાયો એશિયા સમિટ 2020નો પ્રારંભ ક્યાં થયો છે? તો મિત્રો, સાચો જવાબ છે તેલંગાણા પાટનગર હૈદરાબાદ ખાતે આ બાયો એશિયા સમિટનો પ્રારંભ થયો છે. તો આ બાયો એશિયા સમિટનો ઉદ્દેશ શું છે? તો જીવ વિજ્ઞાનની જે કંપનીઓ છે તેની ક્ષમતાની જાણકારી મેળવવાની છે. જે બાયોસાયન્સ ક્ષેત્રની જે કંપનીઓ છે તેની જાણકારી મેળવવા માટે આ બાયો એશિયા સમિટ યોજવામાં આવી છે. અને તેની થીમ છે ટુડે ફોર ટુમોરો આ તેની થીમ છે. ઓકે મિત્રો, આ મિત્રો આ તેનો લોગો છે, જે 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન હૈદરાબાદ ખાતે યોજાશે. અને તેનો થીમ શું છે? ટુડે ફોર ટુમોરો તેની થીમ છે. ઓકે મિત્રો, આ કયા યોજવાનું છે હૈદરાબાદમાં? તો તેલંગાણાની વાત કરવામાં આવે, તેલંગાણામાં તો તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. તેના મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ અને તેના રાજ્યપાલ છે તમિલસાઈ સુંદરરાજન એ તેલંગાણા રાષ્ટ્રપતિ છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં 5 દિવસ કાર્ય દિવસ નક્કી કર્યા છે? અઠવાડિયાના 5 દિવસ જ કાર્ય દિવસ નક્કી કર્યા છે, એટલે કે 2 દિવસ રજા રહેશે, એ કયા રાજ્યની સરકારે નક્કી કર્યું છે? તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યની સરકારે હવે કર્મચારીઓને અઠવાડિયામાં 5 દિવસ કાર્ય દિવસ અને 2 દિવસ રજા રહેશે એવું નક્કી કર્યું છે. પહેલો મહારાષ્ટ્રની અંદર 2 અને 4 શનિવાર રજા આપવામાં આવતી હતી, હવે અઠવાડિયાના 2 દિવસ રજા રહેશે અને 5 દિવસ કાર્ય દિવસ રહેશે એવું નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે કયું પદક જીત્યું છે? તો મિત્રો, સાચો જવાબ છે કાંસ્ય પદક બ્રોન્ઝ મેડલ જીત્યું છે. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે કયું જીત્યું છે? કાંસ્ય પદક જીત્યું છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં FATFની બેઠક ક્યાં શરૂ છે? તાજેતરમાં
એફએટીએફની બેઠક ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો સાચો જવાબ છે પેરિસમાં, પેરિસમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ જે એફએટીએફ છે એમાં એફએટીએફ ફંક્શન શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે સંસ્થા 1989માં સ્થાપના કરવામાં આવી હતી તેનું હેડક્વાર્ટર પેરિસમાં આવેલું છે અને તેના વર્તમાન ચેરપર્સન જીયાંગમિન લીયુ છે. જીયાંગમિન લીયુ તેના વર્તમાન ચેરપર્સન છે. તો મિત્રો આ એફએટીએફનો રોલ શું છે, એટલે મીન્સ કે એનું કાર્ય શું છે? તો જે આતંકવાદ, જે દેશો આતંકવાદને પ્રેરિત કરે છે અથવા સપોર્ટ કરે છે, એટલે ઇનડાયરેક્ટલી તેને સપોર્ટ કરે છે અથવા પોષે છે, એવા દેશો ઉપર ફાઇનાન્શિયલ આ પ્રતિબંધ લગાવે છે. તો વર્તમાનમાં પાકિસ્તાનને આ એફએટીએફ દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે અને જે 18 તારીખે તેની બેઠક યોજાઈ પેરિસમાં, જેમાં પાકિસ્તાનને ફરીથી ગ્રે લિસ્ટમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ વર્તમાનમાં મલેશિયા અને તુર્કી જેવા દેશો પાકિસ્તાનને સપોર્ટ કરે છે, તેથી તેને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આ વખતે આવ્યું નથી. એટલે આ એફએટીએફ એટલે ફાઇનાન્શિયલી કંટ્રોલ કરવાનું કામ કરે છે દેશો પર, કે જે દેશો ટેરરિઝમને સપોર્ટ કરે છે અથવા પોષે છે તેને. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં મ્યુનિક સુરક્ષા સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? મ્યુનિક સુરક્ષા સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે આ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો મિત્રો મ્યુનિક સુરક્ષા સંમેલનમાં તે જે સુરક્ષા સંમેલન છે તે વૈશ્વિક સ્તરે સુરક્ષા બાબતોનું, સિક્યુરિટી બાબતોની ડિસ્કશન કરવા માટેનો એક મંચ છે, જ્યાં ભારત તરફથી ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પ્રતિનિધિત્વ કર્યું છે. ઓકે, તો મિત્રો આ છે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર, કે જે વર્તમાનમાં ભારતના ફોરેન અફેર્સ મિનિસ્ટર છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કેટલા રાજ્યોમાં કોરોના વાયરસના નિદાન માટે વિશેષજ્ઞ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે? કોરોના વાયરસની ટીમ માટે, નિદાન માટે વિશેષજ્ઞની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. તો મિત્રો સાચો જવાબ છે 5 રાજ્યોમાં આ ગઠન કરવામાં આવ્યું છે, કે જે નેપાળ બોર્ડરની અંદર, જે નેપાળ બોર્ડરના બોર્ડર પર રાજ્યો આવેલા છે ત્યાં એ રાજ્યોમાં આ વિશેષજ્ઞ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ 5 રાજ્યોમાં 5 બોર્ડરના જે ગામો છે ત્યાં વિશેષજ્ઞની ટીમો ગઠન કરવામાં આવ્યું છે, જ્યાં તે આજુબાજુના ગામોથી પ્રવેશ કરતા, નેપાળમાંથી પ્રવેશ કરતા લોકોનું ચેકઅપ કરશે અને કોરોના વાયરસ વિશેની જાણકારી મેળવશે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કોણે ભૂષણ પાવરનું અધિગ્રહણ કર્યું છે? તો મિત્રો સાચો જવાબ છે જેએસડબલ્યુ સ્ટીલે ભૂષણ પાવરનું અધિગ્રહણ કર્યું છે. તો મિત્રો અગાઉ અઠવાડિયા પહેલાં આ ટોપિક ચર્ચામાં હતો, જેએસડબલ્યુ સ્ટીલના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યો છે? તો ક્રિકેટર ઋષભ પંતને જેએસડબલ્યુ સ્ટીલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ઓકે, તો જેએસડબલ્યુ સ્ટીલમાં જેએસડબલ્યુનું નામ શું છે? તો જિંદાલ સાઉથ વેસ્ટ સ્ટીલ એવું નામ છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કોણે શ્રી બદ્રીનાથ અને કેદારનાથની વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે? તો મિત્રો ત્રિવેન્દ્રસિંહ રાવત, કે જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે, તેમણે આ વેબ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું છે. તો ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે. તો ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો ઉત્તરાખંડનું પાટનગર છે દહેરાદૂન, તેના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત ત્યાંના મુખ્યમંત્રી છે. ગવર્નર છે બેબી રાની મૌર્ય. તો મિત્રો ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો આપણે વારંવાર આ ડિસ્કશન કરી ચૂક્યા છે કે જીમ કોર્બેટ નેશનલ પાર્ક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં આવતો હોય છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જેનું જૂનું નામ હેલી નેશનલ પાર્ક છે, તે કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. અને ફૂલોની ઘાટી એ કયા રાજ્યમાં જોવા મળે છે? તો ફૂલોની ઘાટીઓ પણ ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક રમતોમાં સુવર્ણપદક જીતવાવાળા ખેલાડીઓને 6 કરોડ રૂપિયા આપવાની નક્કી કર્યા છે, આપવાની જાહેરાત કરી છે? કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક રમતોમાં જે ખેલાડીઓ સુવર્ણપદક જીતશે તેમને 6 કરોડ રૂપિયા આપશે એવું નક્કી કર્યું છે? તો મિત્રો સાચો જવાબ છે હરિયાણા રાજ્ય સરકારે નક્કી કર્યું છે. તો મિત્રો હરિયાણાની વાત કરવામાં આવે, હરિયાણાનું પાટનગર છે ચંડીગઢ, ત્યાંના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર, ત્યાંના ગવર્નર છે સત્યદેવ નારાયણ આચાર્ય, ત્યાંના
મુખ્યમંત્રી છે, આપણે ગવર્નર છે. તો મિત્રો બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે હરિયાણામાંથી પૂછવામાં આવ્યો છે હોય છે કે રાખી ગઢી એ સિંધુ સભ્યતાનું સ્થળ છે, એ કયા રાજ્યમાં આવેલું છે? તો રાખી ગઢી એ હરિયાણામાં આવેલું છે. ઓકે, જો મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલ ઇન્ડિયા ઇનબોક્સને સબસ્ક્રાઇબ કરજો, અને આપ અમારી ટેલિગ્રામ ઇન્ડિયા ઇનબોક્સ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.